પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ખડીર વિસ્તારના કલ્યાણપુર ગામે વાડી વિસ્તારમાં અત્યારે આપણે છીએ. અને ખડીરમાં તમને યાદ હોય તો મહારાજ બાપુની કથા થયેલી, અને એ વખતે મહારાજ બાપુ અહીં એક દિવસ જમવા માટે આવેલા. પાયલબેનના સગા મામા બચુભાઈની આ વાડી છે. ભચુ મામાની વાડી છે, પણ ભચુ મામાના પગ ભાંગી ગયો છે અમારો સચિન. માત્ર 22 વર્ષની ઉંમરમાં એક BSc ગ્રેજ્યુએટને સાર્કોમાં થયેલું, અને ભગવાને અમારી પાસેથી એને છીનવી લીધો. એમની વાડી અમે આવ્યા છીએ અત્યારે એકદમ પ્રકૃતિની ગોદમાં, નેચરલ વાતાવરણ. બિલકુલ દેશી પદ્ધતિથી છાયા. આ વિસ્તારની તમને મજા કહું તો અગાઉ કહ્યું એમ વાતાવરણ બહુ સારું હોય છે, એકદમ દેશી પદ્ધતિ બનાવેલું. આ સાદુ ઝૂંપડા ટાઈપનું રહેણાંક, કાળ ઝાડ ગરમીમાં પણ બહુ ઠંડક મળે છે. છાણ માટીથી લીપેલું તરીએ આ તળિયું છે, લીપણ કરેલું છે, અને સાઈડની દિવાલોને પણ છાણ માટીથી લીપી નાખી છે. સાઈડમાં સંગીતરા જેની જમીનમાં આડે વગડે થતા હોય છે એને દાબવાથી એ પ્રસરી જાય છે, અને એક મસ્ત મજાનું ઝૂંપડું કુદરતી ઠંડક અનુભવાય છે આની અંદર. જોવાર ને ગોવાર ને બકાલો કરે, દેશી ગોવાર. જુવારનો પાક છે, ગાયો ભેંસો છે વાડી ઉપર, એના માટે રજકો. આનાથી તો પરિચિત જ હશો. ખાસ તમને આ ઝૂંપડું બનાવવા માટે બતાવવા માટે આ વિડીયો બનાવ્યો છે. ઉપર જુવાર અને બાજરીનું સૂકેલું જે દાંડર હતો, દાંડરનો છાજ બનાવ્યો છે. અંદર નીચે સંગીતરા અને ઉપર દોરી સિંદરીથી બાંધી દીધો છે. બિલકુલ નૈસર્ગિક ચીજો અને વાતાવરણ, નહીતર બહુ ગરમ વિસ્તાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.